જિલ્લાના ઉપલેટા શહેરમાં તોતે વાવાઝોડાએ ઝીલમિલ ચોકમાં એક શ્રમિકનો રહેવાનો આશરો જતા મિશન અભિમન્યુ ટીમ તેમજ દાતાઓના સહયોગથી નવું મકાન બનાવી આપવામાં આવ્યું। राजकोट जिलाना उपलेटा शहर में झीनमिल चौक विस्तार में रहता एक श्रमिक परिवार नु तोते वावाझोड़ाए आश्रो छीनवी लीधो हतो त्यारे आ बाबतनी जाण उपलेटानी मिशन अभिमन्यु टीम ने थता तेमने आ अंगे सोशल मीडिया ना माध्यम थी मदद मांगी अने पोतानी अने दाताओना सहयोग थी एक श्रमिक परिवार नु जे घर उजड़ी गयुं हतुं ते घर करता पण सुंदर अने पाको रहेवानु पूरी सुख सुविधा साथेनु घर बनावी दीधुं हतुं। અને આ ઘરનું કામ સંપૂર્ણ પૂરું થઈ જતા તેમને પૂરી વિલા નામ આપવામાં આવ્યું હતું અને આ બનાવેલ પૂરી વિલાને શ્રમિક પરિવારને સોંપવામાં આવ્યું હતું। મિશન અભિમન્યુ ટીમ દ્વારા જે પૂરી વિલા બનાવવામાં આવી છે તો એમને આજે એમનું મકાન સોંપી દીધું છે। તો આ તકે જે દાતાઓ મિશન અભિમન્યુ સાથે જોડાયા છે અને અંદાજે 2 લાખ જેવો ખર્ચ आ मकान में आयो छे अने तमाम दाताओं ने फरी फरी ने खूब खूब अभिनंदन पाठवी आजनो मिशन अभिमन्युनो जे आ पूरी विला प्रोजेक्ट हतो ए आज अहींया पूर्ण थाय छे। खूब खूब अभिनंदन तमाम ने अने खास जे दाताओए जे मिशन अभिमन्युनी एक अपील पर 2 લાખ जेवुं खर्च कर्युं छे ए लोकोने खूब खूब अभिनंदन। मिशन अभिमन्युनो एक प्रोजेक्ट हतो पूरी विला पूरीनी झूपड़ी तो आ झूपड़ी जर्जरी थई गई थी अने पड़ी गई थी तो मिशन अभिमन्यु द्वारा गाम लोकोना आर्थिक सहयोग थी आ मकान फरी बनावामां आव्युं छे अने आजे आ मकान पूरीना हाथे ज હાથે જ એને એનું રિબિન કાપી અને એમને સોંપવામાં આવશે। હલો, હું બિપિનભાઈ બોલું, રાઠોડ। અભિમન્યુ ટીમવાળા આવ્યા અહીંયા અને અમારું ઝૂંપડું જે વાવાઝોડું પડી ગયું હતું તે બધાએ જોયું, જોતાં એને બધાને એમ થયું કે આ બિપિનભાઈનું ઝૂંપડું પડી ગયું છે તો આપણે બધા સાથ મળીને ઝૂંપડું ઊભું કરીએ, એની બદલે એને મકાન જ ઊભું કરી દીધું છે। એમાં બધું સંડાસ બાથરૂમ લાદી બધું પ્લાસ્ટર બધું કરાવી તાળું મારીને લોક કરીને અમને મકાન હોપ્યું છે। હવે કે તમે અમારે રહ્યો, હવે તમારે કોઈ જાતની ઉપાધિ છે નહીં કે એટલે બધું કમ્પ્લેટ કરી દીધું, કોઈ જાતની કે અમારે કાંઈ ઉપાધિ છે નહીં। તોકતે વાવાઝોડા દરમિયાન મિશન અભિમન્યુ ટીમ અહીંયાથી પસાર થતાં આ એક ઝૂંપડું હતું એ તોકતેમાં ઉડી ગયું હતું અને એને જોયું કે ભાઈ આ ઝૂંપડું ઉડી ગયું છે એટલે એની વિઝિટ કરી અને અમે લોકો એક ફેસબુકમાં પોસ્ટ મૂકી કે ભાઈ કોઈ પણ દાતા હોય બેલા પતરા બાર શાક બારી દરવાજા જે કંઈ પણ હોય એનું દાન આપો એટલે આ પૂરીનું નવું મકાન બને અને દાતાઓનો ખૂબ સપોર્ટ મળ્યો અને પૂરીનું નવું મકાન પણ બન્યું અને જેથી કરીને આજે એનું સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે એનું મકાન એને નવું બનાવી અને સોંપી પણ દીધું